હવે 47 ક્વેશ્ચન 47 માં નંબરના ક્વેશ્ચનમાં પણ આપણે વસ્તુ તો એ જ કરવાની છે, પણ બધી સંખ્યા છે કેવી સંખ્યા છે, એકી સંખ્યા છે. ત્યાં તો તમને રકમમાં કહી જ દીધું છે કે એમ એમ સ્ક્વેર માઇનસ વન અપોન ટુ, એટલે કે એમ સ્ક્વેર માઇનસ વન ના છેદમાં બે, એમ સ્ક્વેર પ્લસ વન ના છેદમાં બે. આ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમારે ત્રણ ત્રિપુટી શોધવાની છે. ક્યારે? તો કે કોઈ એક સંખ્યા છે એ કેવી સંખ્યા હોય, એકી સંખ્યા હોય. એક દાખલો ગણીને જ આપેલો છે, બરાબર છે. એકી સંખ્યા છે એટલે એ જે તે સંખ્યાને ડાયરેક્ટ શું લઈ લેવાના છે, એમ. ટુ એમ કરવાના નથી. એમ બરાબર 11 એટલે કે આપણે એક સંખ્યા મળી ગઈ. હવે પહેલું સ્ટેપ, તો કે એમ સ્ક્વેર માઇનસ વન ના છેદમાં બે, એમ એટલે કે 11, 11 વર્ગ ના માઇનસ 1 ના છેદમાં બે. 11 વર્ગ 121 માઇનસ 1 છેદમાં બે. 121માંથી 1 બાદ કરો એટલે 120 છેદમાં બે. 120ના છેદમાં બે એટલે કે કેટલા આવે, 60. 60 દુને 62. બીજી ત્રીજી સંખ્યા મેળવવા માટે એમનો વર્ગ પ્લસ 1ના છેદમાં બે. પાછું આ બધી વસ્તુ તો એમ જ આવશે, ખાલી ચેન્જ શું આવશે, તો કે અહીં 121માંથી 1 બાદ કર્યા હતા, અહીં 121માંથી 1 પ્લસ કરો એટલે કેટલા આવે, 122. 122ના છેદમાં 2 એટલે 61. નેક્સ્ટ તમને બે દાખલા ગણવાના કીધા છે, એમાં પહેલી સંખ્યા છે 13. 13 છે એટલે આપણે એમ બરાબર ડાયરેક્ટ શું લઈ લેશું, 13. હવે આપણે બીજી સંખ્યા શોધવા માટે, તો કે એમનો વર્ગ માઇનસ 1 છેદમાં 2 બરાબર, એમ એટલે કે 13 નો વર્ગ માઇનસ 1ના છેદમાં 2 એમના એમ. 13નો વર્ગ કરો એટલે કેટલો થાય, 169 માઇનસ 1 છેદમાં 2. 169માંથી 1 બાદ કરો એટલે કેટલા આવે, 168. 168ના છેદમાં 2, 168ના છેદમાં 2 ભાગાકાર કરો એટલે કેટલો જવાબ આવે, 84. પછી તમને ત્રીજી સંખ્યા શોધવા માટે, તો કે એમનો વર્ગ પ્લસ 1 ના છેદમાં 2 બરાબર છે, એમ પાછા હતા એટલા જ 13 વર્ગ પ્લસ 1 છેદમાં 2. 13નો વર્ગ ફરી પાછો 169 જ થશે, પ્લસ 1 આવશે અને છેદમાં 2. 169 પ્લસ 1 એટલે કે 170 ના છેદમાં 2. 170 ભાંગ્યા 2 એટલે કેટલો જવાબ આવ્યો, 85. તો આપણે જે ત્રિપુટી પૂછી છે એ ત્રિપુટી કઈ થઈ, તો કે 13, 84 અને 85. એના પછીનું છે 17. તો 17માં પણ પહેલાં એમ બરાબર શું લઈ લેવાના, 17 લઈ લેવાના, બરાબર છે. હવે પહેલી સંખ્યા શોધવા માટે એમના વર્ગમાંથી 1 બાદ કરવાના, એટલે એમનો વર્ગ માઇનસ 1ના છેદમાં 2 એમ એટલે 17. 17ના છેદમાં 2 માઇનસ 1 છેદમાં 2, 17નો વર્ગ, બરાબર છે. હવે 17નો વર્ગ કેટલો થાય છે, 289. 289 માઇનસ 1 છેદમાં 2. 289માંથી 1 બાદ કરો એટલે 288 છેદમાં 2. 288નો 2 વડે ભાગાકાર કરો એટલે જવાબ આવશે 144. ત્રીજી સંખ્યા શોધવા માટે એમનો વર્ગ પ્લસ 1 છેદમાં 2 એમ એટલે ફરી પાછા 17 જ. 17નો વર્ગ પ્લસ 1 છેદમાં 2. 17નો વર્ગ ફરી પાછો 289 પ્લસ 1 છેદમાં 2. 289 પ્લસ 1 એટલે 290 છેદમાં 2. 290ના 2 વડે ભાગાકાર કરો એટલે કેટલો જવાબ આવી જાય, 145. તો આપણે જે સંખ્યા પૂછી છે એ કઈ છે, તો કે 17, 144 અને 145. નેક્સ્ટ પોઈન્ટ છે વર્ગમૂળ. વર્ગમૂળની અંદર ખાલી આપણે વર્ગમૂળની એક નિશાની જ યાદ રાખવાની હતી, બીજું કંઈ નવું નથી, બરાબર છે. નવી પદ્ધતિ આવશે શીખવાની છે. પહેલો ક્વેશ્ચન છે કે 7નો વર્ગ છે 49 હોય તો 49નું વર્ગમૂળ શું થાય, તો કે 7. જે સંખ્યાનો વર્ગ છે એ જ સંખ્યાનું વર્ગમૂળ થાય. 49મો ક્વેશ્ચન છે કે જો એક ચોરસનું ક્ષેત્રફળ 169 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ચોરસની બાજુનું માપ શોધવાનું છે. તો પહેલાં તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે એકને એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરો છો એટલે લંબાઈનો શું કરો છો, વર્ગ. કેટલું આપેલું છે, તો કે 169. લંબાઈનો વર્ગ તમને 169 આપેલો છે. તમારે શોધવાની શું છે, લંબાઈ. તો જેવી રીતના પ્લસ છે એ સામેની બાજુ જોઈ તો માઇનસ થાય, ગુણાકાર છે એ સામેની બાજુ જોઈ તો ભાગાકાર થાય, એવી જ રીતના વર્ગ છે એ સામેની બાજુ જાય તો વર્ગમૂળ થાય, અને વર્ગમૂળ છે એ સામેની બાજુ આવે તો શું થઈ જાય, વર્ગ થઈ જાય. તો અહીંયા તમારે ખાલી લંબાઈ શોધવાની છે, એટલે લંબાઈનો વર્ગ છે એ સામેની બાજુ જવા દો, તો 169નું શું થઈ જશે, વર્ગમૂળ થઈ જશે. 169નું વર્ગમૂળ એટલે કે 169 છે એ કોનો વર્ગ છે, તો કે 13નો, એટલે ચોરસની બાજુનું માપ કેટલું થઈ ગયું, 13.